आज 31 डिसेम्बर 2020 એટલે 2020 નો આજે છેલ્લો દિવસ છે અને 2020 ના વર્ષને લોકો ભૂલી જવા માંગે છે કારણ કે આઝાદી પછી એકેય વર્ષ આટલું ખરાબ ગયું નથી અને બ્રહ્માંડમાં જો કોઈ એલિયન હશે તો આ 2020 માટે પૃથ્વી ઉપરના માનવીઓની લાચારી સામે હસતો હશે કારણ કે માનવી એના અહંકારમાં આવી ગયો હતો કે દુનિયાની કોઈ પણ મુશ્કેલી એવી નથી કે જે માનવી હલ ન કરી શકે પરંતુ કોરોનાએ માનવીના અભિમાનના ચૂરે ચૂરા કરી નાખ્યા આમ જોઈએ તો કોરોનાએ માનવીની ફાસ્ટ લાઈફ ઉપર એકાએક જ બ્રેક મારી દીધી અને કોરોનાએ માનવીને સમજાવી દીધું કે તમારી જિંદગી જ તમારી પાસે નહીં હોય તો તમારી ગાડી હોય તમારા બંગલા હોય હોટલ્સ હોય રિસોર્ટ હોય કે તમારા વેપાર ધંધા હોય કે પછી નોકરીઓ હોય એનું તમે શું કરશો અને આ 2020નું વર્ષ છે કોરોનાની મહામારીની સાથે સાથે આર્થિક મંદી પણ લાવ્યું તો ગરીબોને વધુ ગરીબ બનાવ્યા અને મધ્યમ વર્ગને નિરાશ પણ કર્યા અને અમીરોને એની મોજ મજાથી વંચિત પણ રાખ્યા ઘણા બધા લોકો છે રોગચાળામાં ધકેલાઈ ગયા લાખો લોકોના મૃત્યુ પણ થયા લોકોના કામ ધંધા છૂટી ગયા નોકરીઓ છૂટી ગઈ પોતાના સ્વજનોથી લોકો દૂર પણ થયા આવી ઘણી બધી નેગેટિવ વાતો છે 2020ના વસમાં વર્ષમાં આપણી સાથે જોડાયેલી છે જો કે દરેક નેગેટિવ સાઈડની એક પોઝિટિવ સાઈડ પણ હોય જો આપણે નેગેટિવ બાજુ જ વિચાર્યા કરશું તો 2020નું આખું વર્ષ આપણને શું શીખવાડી ગયું હે ગાઈઝ વેલકમ ટુ સાયન્સ કાર્ટ અને આપણે આ વિડીયોમાં જોઈએ કે 2020નું વર્ષ આપણા માટે સારું કઈ રીતે હતું 2020માં કઈ કઈ સારી વસ્તુઓ થઈ જે આપણને કાયમી યાદ રહી શકે એવી છે તો જોઈએ We almost have a COVID-19 વેક્સિન એટલે સમગ્ર વિશ્વ માટે આ સૌથી વધારે રાહતના સમાચાર બની રહ્યા છે જ્યારે મેડિકલ સાયન્સ માટે સૌથી ઝડપી બનેલી આ રસી ઐતિહાસિક ઉપલબ્ધિ સમાન ગણાય છે દાયકાઓ સુધી ડિગ્રેડ ન થતું જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે અને કલાકોમાં જ ડિગ્રેડ કરી દે એવા સુપર એન્ઝાઇમની અમેરિકામાં શોધ થઈ છે અને કોરોનામાં સૌથી વધુ આઘાત વિદ્યાર્થીઓને લાગ્યો છે ડિયર ક્લાસરૂમ 2020માં બરાક ઓબામાએ વિશ્વના વિદ્યાર્થી સમુદાયને જોશીલું સંબોધન કર્યું પ્રથમ એશિયન અમેરિકન પ્રથમ અશ્વેત મહિલા કમલા હેરિસ યુનાઇટેડ સ્ટેટ્સના વાઇસ પ્રેસિડેન્ટ બની દરરોજ એક વ્યક્તિને મદદ કરવાની અમારા બાપદાદાની પરંપરા છે દક્ષિણ ભારતના પાર્વતીપુરમ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે કૃષ્ણમૂર્તિ પોતાના પગારમાંથી દર મહિને ₹10,000 ગરીબો માટે વાપરે છે અને તે ઓછામાં ઓછા 30 લોકોને કપડાં ખોરાક અને જરૂરી વસ્તુઓ પણ આપે છે તમિલનાડુની સરકારી શાળાના હેડમાસ્ટર થેનવિન ગરીબ બાળકોને ઘરે ઘરે જઈને ભણાવે છે કોરોના કાળમાં જે મોબાઈલ અને નેટવર્ક નથી ત્યાં શિક્ષક પહોંચી રહ્યા છે 74 વર્ષના નિવૃત્ત પ્રોફેસર કોંડા સ્વામી ભાષા અને પર્યાવરણ માટે 24 કલાક અને 7 દિવસ કાર્યરત છે તેમણે જાતે 2500 લીમડાના ઝાડ ઉછેર્યા છે પુલવામાં નામ સાથે ત્રાસવાદી યાદ આવી જ જાય પરંતુ અહીં રહેતી ફિઝિકલી ચેલેન્જેડ અહમદ વાનીએ લોન લઈને કાષ્ઠકલાનો ઉત્તમ ઉદ્યોગ વિકસાવેલો છે જેનાથી અનેક લોકોને રોજગારી મળે છે ઓસ્ટ્રેલિયાના જંગલમાં ભીષણ દાવાનળ બાદ થાઇલેસાઇનીડિયા કુળના પ્રાણી થાઇલેસિન લુપ્ત થઈ ગયા હોય એવું મનાતું હતું પરંતુ તે ફરીવાર જંગલમાં જોવા મળ્યા વર્ષોથી ટ્યુનિશિયાને ભૂલી ગયેલા દરિયાઈ કાચબાનું પુનઃ આગમન થયું અને 2018માં માત્ર એક બ્લુ વેલ જોવા મળેલી તે આ વખતે 55ના જૂથમાં દેખાઈ કોરોના કાળમાં પર્યાવરણને નવું જીવન મળ્યું છે ઇટ્સ ટાઈમ ટુ જોઈન ધ ગ્રીન રિવોલ્યુશન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના રિપોર્ટમાં સૂર્ય અને પવન ઉર્જામાં રેકોર્ડ વધારો થયો છે 2025 સુધીમાં રિન્યુએબલ એનર્જી ગ્રીન સિટીમાં સૌથી મહત્વની ભૂમિકામાં હશે નાસાના પ્રતિષ્ઠિત એવા મૂન મિશન માટે ભારતીય અમેરિકન એવા યુએસ ફોર્સના કર્નલ રાજાચારીની પસંદગી થઈ સૌથી ચર્ચિત મુદ્દો એવો ભારતીય શિક્ષક રણજીતસિંહ દિસાલને ગ્લોબલ ટીચર એવોર્ડ મળ્યો અને $10,00,000 એમને પુરસ્કાર મળ્યો અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી જીતેલા જો બાઇડેનના વહીવટી બજેટના ડાયરેક્ટર તરીકે ભારતીય મૂળના નીરા ટંડનની નિમણૂક થઈ ભારતીય મૂળના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યૂઝીલેન્ડના પ્રથમ મંત્રી બન્યા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધનની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડના ચેરમેન તરીકે એક વર્ષ માટે નિમણૂક થઈ 2000 ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકને ઉપયોગમાં લઈ ઉત્તર પ્રદેશમાં 1500 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છત્તીસગઢના દંતેવાડામાં 2 વખત શાળાને જમીનદોસ્ત કરી દેનાર માઓવાદીઓએ શરણે આવ્યા બાદ એક એક ઈંટ ભેગી કરી ફરી શાળાનું નિર્માણ કર્યું દિલ્હીની 150 સરકારી શાળાઓમાં કેન્દ્રની સહાયથી સોલર પેનલ લગાડવામાં આવી છે જેનાથી એક વર્ષમાં 433 કરોડનો લાભ થશે વીર શહીદ મેજર પ્રસાદના મહાદિકના પત્ની ગૌરી પ્રસાદ ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ પૂર્ણ કરી સેનામાં જોડાયા અને છેલ્લે કોરોનાએ સમજાવ્યું છે કે જાન છે તો જહાન છે જો તમારી જિંદગી જ તમારી પાસે નહીં હોય તો તમારી કોઈ વસ્તુ તમારા કામની નથી લોકડાઉનના કારણે 2020માં 2-3 મહિના આખી દુનિયા જાણે થંભી ગઈ હોય એવું થયેલું
અને છેલ્લે કોરોનાએ માનવીની એકાએક ચાલતી લાઈફ ઉપર બ્રેક લગાડી દીધી અને 2020 ના વર્ષે આખી દુનિયાને માનવ જાતને સામૂહિક વેકેશન મળી ગયું. લોકડાઉન ના કારણે ઘણી બધી એવી ઘટનાઓ બની કે જે કદાચ પહેલા નહીં બનતી હોય. અને આ સામાજિક વાત જોઈએ તો પોતાના લગ્નના ફોટો આલ્બમ્સ થી લઈ અને સંતાનોના બર્થડે ના વિડીયો પણ લોકોએ જોયેલા અને પોતાના ઘરમાં જ કેટલું સ્વાદિષ્ટ ભોજન બને છે એમનો પણ લોકોએ આનંદ માણેલો. સાથે એ પણ સમજાઈ ગયું કે કુદરત સાથે વધારે છેડછાડ ન કરવી, કારણ કે જ્યારે આખી દુનિયા થંભી ગઈ ત્યારે દુનિયામાં ફેલાતું પ્રદૂષણ સાવ ઓછું થઈ ગયું હતું. રસ્તા ઉપર જે રોકતા વાહન બંધ થઈ જતા, પ્રકૃતિના જે પ્રદૂષિત થયેલા વિસ્તારો છે એ પણ ઘણા બધા ચોખ્ખા થઈ ગયેલા. ઓક્સિજનનું પ્રમાણ વાતાવરણમાં વધેલું, નદીઓના નીર ચોખ્ખા થઈ ગયેલા અને ઘર આંગણે ચકલી ખિસકોલી કે કાબર હોય આ પ્રાણીઓ પણ જોવા મળેલા. 2020 નો સૌથી મોટો બોધપાઠ લોકોને એ મળ્યો કે જૂની પ્રણાલીઓ હોય, રીત રિવાજ હોય કે ધાર્મિક માન્યતાઓ હોય એની મજાક ક્યારેય ના ઉડાવશો, કારણ કે દરેક વસ્તુની પાછળ એક સાયન્સ હોય છે. એ સાયન્સની તમને ખબર ના હોય તો એને અવગણવાની તમારે કિંમત ચૂકવવી પડે. આપણે આમ જોઈએ તો અત્યાર સુધી ભારતના નમસ્તે ને દુનિયાના દરેક દેશો છે, આની સાથે સાથે દેશના ભણેલા ગણેલા વર્ગના લોકો પણ છે એ પણ મજાક ઉડાવતો હતો. જો કે કોરોના પછી દુનિયા આખી હેલો અને શેક હેન્ડ છોડીને હાથ જોડીને નમસ્તે કરવાનું અપનાવવાનું શરૂ કરી દીધું છે. ઘરમાં બૂટ ચપ્પલ પહેરીને ન ફરાય કે બહારથી આવો ત્યારે હાથ પગ પહેલા ધોઈ લેવાય કે પછી સ્નાનનો મહિમા શું, આ બધી જ વસ્તુ આપણને 2020 ના વર્ષે સમજાવી દીધી છે. અને 2020 માં સેવા કાર્યો પણ એટલા જ થયા છે. લોકોને સમજાયું છે કે સમાજનો દરેક વ્યક્તિ કામનો છે અને કોઈને પણ નજરઅંદાજ કરવા જોઈએ નહીં. અને લાસ્ટ 2020 નું વિદાય લેતું વર્ષ આપણને ઘણું બધું શીખવાડી ગયું છે. આ શિખામણ આપણે ભૂલી જઈશું તો બની શકે કે આવા ખરાબ દિવસો આપણે ભવિષ્યમાં ફરીવાર જોવાના પણ આવે. 2020 નું વર્ષ વીતી જશે, સમય આગળ વધી જશે, આપણે પણ બધું જૂનું ભૂલાવીને આગળ વધવું જ પડશે, નહીતર સમય આપણો સાથ છોડીને જતો રહેશે. થેન્ક યુ.